લોકાર્પણ અને વિમોચન સમારોહને શુભકામનાઓ પાઠવવા માટે હું ટેકનોલોજીના માધ્યમથી આપની સાથે જોડાઉં છું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા પરમ શ્રદ્ધેય ગુરુવર્ય આદરણીય એચ.એલ. પટેલ સાહેબ, સત્તાધારના મહંત આદરણીય વિજય બાપુ, આપણા ધારાસભ્ય અને વિધાનસભામાં આપણા મોનિટર ભાઈ શ્રી કૌશિકભાઈ, આજે ખુશીનો વિષય છે કે આપણા રાજ્યની ખૂબ જ પ્રગતિશીલ યુનિવર્સિટી તરીકે પારુલ યુનિવર્સિટીની નામના છે એમના શ્રી દેવાંશુભાઈ પટેલ આપણી વચ્ચે આવ્યા છે. એ આપણા મહેમાન કહેવાય. ભાઈ શ્રી દેવાંશુભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ, જિલ્લાના સૌ અધિકારી શ્રીઓ ભાઈ શ્રી હિરેનભાઈ હિરપરા, અશ્વિનભાઈ સાવલિયા, ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ મેતલિયા, આજે આપણી વચ્ચે આપણા જિલ્લાના 5 સમર્થ આચાર્ય શ્રીઓ ઉપસ્થિત છે. પ્રિન્સિપાલ ડોક્ટર અતુલભાઈ પટેલ, પ્રિન્સિપાલ ડોક્ટર બી આર ચુડાસમા, પ્રિન્સિપાલ ડોક્ટર જ્યોત્સનાબેન ભગત, પ્રિન્સિપાલ ડોક્ટર વિમલભાઈ રામાણી અને પ્રિન્સિપાલ ડોક્ટર આર કે દવે સાહેબ, સાથે સૌ સન્માનનીય વિદ્વતજનો, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો અને આખા એ કાર્યક્રમના કેન્દ્રબિંદુ ભાઈ શ્રી ગજેરા અને ભાઈ શ્રી વામજા, આ બંને મિત્રો ના આમંત્રણને કારણે હું આપ સૌની વચ્ચે આ એક મંગલમય કાર્યક્રમની અંદર જોડાવાનો હતો, પણ અમારું લોકસભાનું સત્ર એક દિવસ લંબાઈ જતા આજે હું આપની વચ્ચે પ્રત્યક્ષ રૂપે ઉપસ્થિત નથી રહી શકતો, તેથી કાર્યક્રમને મારી શુભકામનાઓ પાઠવું છું. મને જાણીને ખરેખર ખૂબ ખુશી થઈ કે આજથી ઓક્સફર્ડ શાળાના પટાંગણમાં ભારત માતાની શાન સમો તિરંગો કાયમ માટે લહેરાતો રહેશે એની આજથી પ્રસ્થાપના થવાની છે. હું અહીંથી એમને સલામ કરું છું. મિત્રો, આજે મારા ગણિત શિક્ષક, મારા ગણિતના પ્રોફેસર જેમણે મને ગણ થિયરી શીખડાવી હતી એવા આદરણીય પટેલ સાહેબનું ગણિત પુસ્તક, એનું વિમોચન થઈ રહ્યું છે. એ પણ ખૂબ ખુશીનો વિષય છે. વિદ્યાર્થીઓને ગણિત કેવી સરળતાથી શીખવી શકાય એનો એક ઉત્તમ નમૂનો આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. ગણિતના વિદ્યાર્થીઓ ભાગ્યશાળી છે કે એમને પટેલ સાહેબ તરફથી એવી એક ઉત્કૃષ્ટ કૃતિ મળવા જઈ રહી છે. સાહેબ, પટેલ સાહેબ માટે તો હું કહી શકવાનું મારું ગજું નથી, પણ હું એટલું જરૂર કહીશ કે ગણિત ના કન્ટેન્ટને પચાવી જાણેલ કોઈ માણસ હોય તો એ આપણા એચ.એલ. પટેલ સાહેબ છે. અને ગણિતના કન્ટેન્ટને પચાવી લીધા પછી આ અઘરા વિષયને વિદ્યાર્થીઓમાં કેવી સરળતાથી ઉતારી શકાય એની જો કોઈની પાસે અદ્ભુત સમજ હોય તો એના માલિક એ આપણા પટેલ સાહેબ છે. આ બંનેનો સુભગ સમન્વય એમના ગણિત પુસ્તકના માધ્યમથી ગુજરાતના બાળકોને મળવાનો છે. હું તો ઈચ્છું કે એનું તમામ ભાષાઓમાં ભાષાંતર થાય અને દેશના બાળકોને એનો લાભ મળે. સાહેબ, આજે અહીંયા એક હોસ્ટેલનું પણ નિર્માણ થઈ રહ્યું છે જેની અંદર બાળકોને આવાસીય વ્યવસ્થા પૂરી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેને કારણે અપડાઉન થકી જે બાળકોને પોતાના અભ્યાસની અંદર થોડી ઘણી અગવડ પડતી હતી એની પણ એનું પણ નિરાકરણ કરવા માટેનો આજે પ્રયાસ થઈ રહ્યો છે. એક હોસ્ટેલનું નિર્માણ,
એક સુંદર મજાના પુસ્તકનું વિમોચન અને રાષ્ટ્રધ્વજ એની ઉપર ફરકાવવા માટેનું આયોજન કરવા માટે હું ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના તમામ કરતા ધરતા ભાઈ શ્રી મયુરભાઈ ગજેરા, ભાઈ શ્રી નિલેશભાઈ ગજેરા અને ભાઈ પ્રહલાદ વામજાને અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું, એમને અભિનંદન પાઠવું છું અને શાળામાં ભણતા બધા જ બાળકોની કારકિર્દી ઉત્તમ તકોને પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ પાઠવું છું. આપ સૌને ધન્યવાદ. નમસ્કાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર રૂપાલા સાહેબ. આપ સૌને જણાવતા વિશેષ આનંદ થાય છે કે ગત તારીખ 21 જાન્યુઆરીથી રૂપાલા સાહેબના માર્ગદર્શનમાં એમની એવી એક ઈચ્છા હતી કે આ જિલ્લામાં ખેલ સ્પર્ધા થાય અને આ જિલ્લાના વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક સ્પર્ધાઓ પણ થાય અને એ નિમિત્તે અમરેલી જિલ્લામાં ગત 21 જાન્યુઆરીથી લઈને 28 જાન્યુઆરી સુધીમાં અમરેલી જિલ્લાના 11 તાલુકાઓમાં વિવિધ 21 પ્રકારની સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાઈ ચૂકી છે અને એ સ્પર્ધાનો ફાઇનલ રાઉન્ડ 12 તારીખે અમરેલીમાં જ યોજાવા જઈ રહ્યો છે. આપ સૌની જાણ સારું. અને હવે વિદ્યાર્થી પ્રતિભાવ માટે હું વામજા હિમાલીબેનને વિનંતી કરું, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી, કે તેઓ ઝડપથી અહીંયા ઉપસ્થિત થશે અને આ શાળા પ્રત્યેનો એમનો પ્રતિભાવ છે એ આપશે.